પૂજા ઠાકુર નામની બાળકીને ગઈકાલે સવારે 11 વાગે થરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે સમયે હાજર ડોક્ટર ગોસ્વામીએ બાળકીનો બ્લડ ટેસ્ટ કરી નર્સને બાટલો ચડવા માટે કહ્યું હતું, ત્યારે બાટલો ચડતી વખતે અચાનક ખેંચાવતા પૂજા નામની બાળકીનું મોત થયું હતું, જેને લઈને પરિવારજનો દ્વારા બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મૃતકના કુટુંબીજને ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ કરાતા ત્યારે થરા પોલીસ સ્ટેશનમાં બાબતે જાણ કરવામાં આવી હતી. ત્યારે થરા પોલીસ ઈડીનો ગુનો દાખલ કરવાનું કહેતા મૃતકના વાલીઓએ ના પાડી દીધી હતી અને પોસ્ટમોર્ટમ કરવા માટે લેખિતમાં ડોક્ટરને જણાવ્યું હતું. પણ પોસ્ટમોર્ટમ થયા બાદ લાશ લેવાનો ઇનકાર કરતા મૃતકના કુટુંબીજનો પોતાના માણસો સાથે પાલનપુર એસપી કચેરી ખાતે દોડી ગયા હતા. ત્યારે 24 કલાકથી પૂજા ઠાકોરની ડેડ બોડી થરા રેફરલ હોસ્પિટલના પીએમ રૂમમાં પડી છે. ત્યારે હજુ સુધી ઇન્દ્રમણા ગામના લોકોએ લાશ લેવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે જોવું એ રહ્યું કે આખરે કોની બેદરકારી સામે આવે છે. એક બાજુ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે ત્યારે દર્દીઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે અને એક બાજુ પૂજા ઠાકોરની લાશ લેવાનો ઇનકાર કરેલા ઇન્દ્રમણાના લોકોના ટોળા એકઠા થયેલા જોવા મળે છે. ત્યારે ખરેખર દર્દીઓ માટે ભગવાન ગણાતા ડોક્ટરો ઉપર લગાવેલા આક્ષેપ ખરેખર ખોટા કે સાચા તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. ત્યારે હવે ફરીથી પૂજા ઠાકોરનું પોસ્ટમોર્ટમ કરવા માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવી છે. ત્યારે આ સરકારી હોસ્પિટલમાં રાજ નામના મેડિકલ સ્ટોરમાંથી મોટાભાગની દવાઓ દર્દીને લખી આપવામાં આવે છે. ત્યારે પૂજા ઠાકોર માટે પણ દવા રાજ મેડિકલમાંથી જ મંગાવવામાં આવી હતી. ત્યારે કેમ થરા રેફરલ હોસ્પિટલના ડોક્ટરોને બહારથી દવા મંગાવવી પડે છે? શું સરકાર આ હોસ્પિટલમાં પૂરતી દવા નથી આપતી કે પછી ડોક્ટરોના કમિશન માટે એકમાત્ર રાજ મેડિકલ સ્ટોરની જ દવા લાવવા માટે દર્દીઓને મજબૂર કરવામાં આવે છે? તે મોટો પ્રશ્ન છે. ભગવાન રાયગઢ સાથે રાજ ગજ્જલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ.